તો મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં અલ નિનોને આધારે જે આપણે 2023ના ચોમાસાનો એક આગોતરું એંધાણ આપ્યું હતું, તે અલ નિનો વિશે હવે વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારું રિસર્ચ કરી અને એક ચોંકાવનારી આગાહી કરી દીધી છે. તો તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તેની શું છે હકીકત અને વૈજ્ઞાનિકો જે પ્રમાણે કહી રહ્યા છે એક જોતા કહી શકીએ કે બીવડાવી પણ રહ્યા છે, તો શું તેવું થવું કંઈ શક્ય છે કે નહીં ગુજરાતમાં અને ભારતમાં? તો તેની વાત આજે આપણે કરવાની છે. ખાસ અગત્યની માહિતીનો વિડીયો, જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. હું છું ગૌરવ રાંગણ, તમે છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, અલ નિનો આપણે બધા જાણીએ છીએ કે જે પેસિફિક મહાસાગરમાં નિનો 3.4 રિજિયન નામનો એક જે વિસ્તાર છે, નિનો 3.4 રિજિયનથી ઓળખાય છે. ત્યાંનું જે તાપમાન હોય છે તે નોર્મલ તાપમાન કરતાં વધી જાય ત્યારે તેમાં અલ નિનો ઉત્પન્ન થયો તેવું કહેવાય. ને આ અલ નિનો જ્યારે બને છે ત્યારે ભારતના ચોમાસા ઉપર એક વિપરીત ખરાબ અસર પડે છે તે સાબિત થઈ ચૂક્યું છે. અને આ અલ નિનો બનવાની જે પ્રક્રિયા હોય છે તે વારાફરતી હોય છે. અલ નિનો અને લા નિના છેલ્લા 3 વર્ષથી આપણને ખબર છે કે લા નિનાની સ્થિતિ છે, એટલે કે જે પેસિફિક ઓશન નિનો 3.4 રિજિયનનું તાપમાન છે તે નોર્મલ કરતાં નીચું છે, એટલે લા નિના છે. અને વૈજ્ઞાનિકોએ આ અલ નિનો અને લા નિના બંને વિશે એક ચોંકાવનારું રિસર્ચ કરી અને મોટી આગાહી જાહેર કરી દીધી છે. અને આ આગાહીમાં એવું કહેવાયું છે કે અત્યાર સુધી જે અલ નિનો અને લા નિના બનતા હતા તે એક નોર્મલ રેન્જમાં હતા, એટલે કે એક લિમિટેડ રેન્જમાં હતા. 0.8 સેલ્સિયસ જેટલું નોર્મલ કરતાં ઊંચું તાપમાન જાય તો અલ નિનો બને, તેની ઉપર જાય જેટલું વધારે તેટલો સ્ટ્રોંગ અલ નિનો બને. અને 0.8 સેલ્સિયસ નોર્મલ કરતાં નીચું તાપમાન જઈને તેનાથી વધુ જેટલું નીચું જાય તો સ્ટ્રોંગ લા નિના બને. આ એક સામાન્ય ડેફિનેશન છે અલ નિનો અને લા નિનાની. અને તેમાં હવે વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે, અગાઉ એક રિસર્ચ આવ્યું હતું તેમાં એમ કહેવાયું હતું કે આવતા 40 વર્ષમાં જે અલ નિનો બનવાની અને લા નિના બનવાની જે પ્રક્રિયા છે તે ખૂબ જ સ્ટ્રોંગ થઈ શકે, એટલે કે 0.8 ઉપર કે 8 નીચે જે જાય છે તાપમાન નોર્મલ કરતાં ત્યારે જે અસરો પડવા માંડે છે તે તાપમાન ખૂબ જ વધારે કે ખૂબ જ નીચું જઈ શકે છે. 0.8ની ઉપર 1 ડિગ્રી 1.5 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એ રીતે ખૂબ જ સ્ટ્રોંગ પહેલાં કરતાં ઘણું વધારે સ્ટ્રોંગ થઈ શકે. તો તેનો સીધો મતલબ એવો થાય કે તેની વાતાવરણ ઉપર જે કાંઈ અસરો થવાની હોય છે તે પણ ખૂબ જ સ્ટ્રોંગ બની જાય. અને પહેલાં જે 40 વર્ષની વાત હતી કે 40 વર્ષમાં આ ફેરફાર થવાનો છે, નવા રિસર્ચમાં એવું કહેવાય છે કે આ ફેરફાર ફક્ત આવતા 10 વર્ષમાં જ જોવાઈ શકે છે. આવતા 10 વર્ષમાં જ અલ નિનો અને લા નિના બનવાની જે ગતિ છે, જે તેની તીવ્રતા છે તે ખૂબ જ તીવ્ર બની શકે છે. ખૂબ જ સ્ટ્રોંગ અલ નિનો કે ખૂબ જ સ્ટ્રોંગ લા નિના બનશે અને તેની સીધી અસર આપણે જે ભારતીય ચોમાસા ઉપર જોઈએ છીએ તે એકદમ ગંભીર અસરો થશે. જો અલ નિનો આ રીતે બનશે સ્ટ્રોંગ અલ નિનો તો ભારતીય ચોમાસા ઉપર ખૂબ જ નેગેટિવ અસર પડે અને ગંભીર દુષ્કાળોની પરિસ્થિતિ ઊભી થઈ શકે. અને લા નિના એ પ્રમાણે ખૂબ જ સ્ટ્રોંગ બને તો ભારે ભયંકર પૂરની, ભીષણ પૂરની સ્થિતિ ઊભી થઈ શકે. તો મિત્રો, આ રીતની એક આગાહી વૈજ્ઞાનિકોએ કરી દીધી છે. તો તેની પાછળ શું છે હકીકત તે આપણે કહીએ તો આ વસ્તુ અશક્ય નથી. જો આ રીતે અલ નિનો કે લા નિના બંને વૈજ્ઞાનિકોએ ગ્લોબલ વોર્મિંગને તેના માટે કારણભૂત ગણ્યું છે અને જો આ આગાહી સાચી પડે આવતા 10 વર્ષમાં થાય કે 20 વર્ષમાં થાય, પરંતુ જેમ જેમ સ્ટ્રોંગ અલ નિનો અને લા નિના બનતા જશે આપણે જોઈએ છીએ કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને તેને લીધે આ ફેનોમિનન જે છે અલ નિનો લા નિના તે પણ બદલાવાના છે અને બદલાઈ શકે છે. અને જેટલા સ્ટ્રોંગ બનશે આગળના દિવસોમાં તેમ તેમ આપણા ચોમાસા ઉપર તેની ગંભીર અસરો આપણે જોઈ શકશું. તો આ વાત સાવ નાખી દેવા જેવી નથી, પરંતુ હજી થોડો ટાઈમ છે ને આપણે તેના ઉપર નજર નાખવાની રહે કે આગળ શું થઈ શકે છે અને કેટલું સ્ટ્રોંગ આ બને છે આગાહી મુજબ. તો મિત્રો, આ હતી વૈજ્ઞાનિકોની એક ખાસ ચેતવણીની વાત. આપણે ઈચ્છીએ કે આવું કંઈ ન થાય, આવનારા ઘણા વર્ષો સુધી ક્યારેય ન થાય અને ભારતમાં ગુજરાતમાં ચોમાસું નોર્મલની નજીક રહે અને સારો વરસાદ જ પડે. આગળ જે 2023નું આપણે આગોતરું એંધાણ આપેલું છે તે ન જોયું હોય તો આ વિડીયો પર ક્લિક કરીને ખાસ જોઈ લેજો. આ માહિતી કેવી લાગી ખાસ કહેજો. આગળના વિડીયો માટે, આગોતરા એંધાણો માટે, આગાહી માટે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો.